નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જન્મ જન્માંતરોના સંબંધો વાળો છે ગાયત્રી પરિવાર. માણસના મનમાં નિરંતર પ્રશ્નો તથા જિજ્ઞાસાઓ ચાકતા જ રહે છે. એક નાના બાળકથી માંડીને પ્રયોગશાળામાં બેઠેલા વૈજ્ઞાનિકના મનમાં પેદા થતા પ્રશ્નો જ એના જીવનનો વિકાસ કરે છે. એ પ્રશ્નોનો જવાબ માણસ ઇન્ટરનેટ પરથી શોધી શકે છે અને પોતાના અંતર્મનમાં પણ શોધી શકે છે. એમ છતાં પ્રશ્નોનો જવાબ કોની પાસેથી મળ્યો તે બહુ મહત્વપૂર્ણ બની જાય છે. જો સદગુરુ પાસેથી આપણા પ્રશ્નોનો જવાબ મળે તો આપણી જીવનયાત્રા સફળ થઈ જાય છે. સદગુરુ જીવતા જાગતા શાસ્ત્રો જેવા હોય છે, જેમની પાસેથી કોઈ પણ પ્રશ્નો જવાબ મળી જાય છે. અનેક લોકોને પોતાના પ્રશ્નનું સમાધાન પરમ પૂજ્ય ગુરુદેવ પાસેથી પણ મળી જતું હતું. ભારતમાં સરકારી નોકરીમાં ઉચ્ચ પદ પર કામ કરતા એક મહત્વના અધિકારીને પણ ગુરુદેવ પાસેથી તેમની જિજ્ઞાસાનું સમાધાન પ્રાપ્ત થયું હતું. તેઓ ઘણા લાંબા સમય સુધી પરમ પૂજ્ય ગુરુદેવના શિષ્ય રહ્યા હતા. પરમ પૂજ્ય ગુરુદેવના અતિ માનવીય વ્યક્તિત્વ, યુગ પરિવર્તનની તેમની યોજના, કઠોર તપ, પ્રખંડ પાંડિત્ય તથા ઉગ્ર સાધનાનું જીવન પ્રત્યે તેમના મનમાં ખૂબ અહોભાવ તથા અટળ વિશ્વાસ હતો. એ બધાની સાથે સાથે તેમના મનમાં ઊંડે ઊંડે એક જિજ્ઞાસા હતી. તેઓ ઘણીવાર એના પર વિચાર કરતા હતા, પરંતુ ગુરુદેવની સામે તેને પ્રગટ કરી શકતા ન હતા. તેમના મનમાં એક ઉત્કૃષ્ટતા હતી કે પરમ પૂજ્ય ગુરુદેવનું જીવન સમાધિમાં રહેલા ભગવાન શિવના જીવન જેવું છે. ઊંડું વૈરાગ્ય અને નિરંતર સાધના તથા તપ તેમના જીવનના આધારસ્તંભ હતા. તે અધિકારીશ્રીને પ્રશ્ન થતો હતો કે ગુરુદેવ સંસારથી આટલા બધા વિરક્ત હતા, તેમ છતાં તેમણે ગાયત્રી પરિવારની સ્થાપના શા માટે કરી? સંગઠનોને તેઓ ધન ભેગું કરવા માટે બનાવવામાં આવેલી સંસ્થાઓ માનતા હતા. આથી જ તેમને લાગતું હતું કે પરમ પૂજ્ય ગુરુદેવે સાધનાના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી પણ શા માટે આ સંગઠન બનાવ્યું હશે. તેમણે સમગ્ર માનવ જાતના ભવિષ્ય માટે યોજનાઓ બનાવી હોય તેમના માટે એ અધિકારીના મનમાં પેદા થયેલી એક સામાન્ય જિજ્ઞાસાને જાણવાની જરાય મુશ્કેલ ન હતી. એક દિવસ તેઓ ગુરુદેવને મળવા માટે ગયા. તેમણે ચરણ સ્પર્શ કરીને જમીન પર બેઠા. એ વખતે પૂજ્ય ગુરુદેવે તેમના મનમાં જાગેલા પ્રશ્નનું સમાધાન કરતા કહ્યું કે બેટા, અમારું સંગઠન તો એક વિશ્વવ્યાપી યોજના છે. આ યુગ નિર્માણ યોજનાના માધ્યમથી હું એક જ પ્રયાસ કરી રહ્યો છું કે સમગ્ર માનવ જાતને પ્રેમ, સદભાવના તથા આત્મીયતા જેવા ઉચ્ચ આધ્યાત્મિક આદર્શો દ્વારા એકત્રિત તથા સંઘબંધ કરવામાં આવે. આવું કરવા પાછળ મારા બે ઉદ્દેશ્ય છે. પહેલો તો એ છે કે લોકો સંગઠનની શક્તિનો અનુભવ કરે. પ્રાર્થના ભેગા થઈને એક જાડું ઓરડું બને છે, દોરડું બને છે, તેનાથી મદોન્મત્ત હાથીને પણ બાંધી શકાય છે. એકાંકી સદપ્રયાસોનો પ્રભાવ ન ગણ્ય હોય છે. જ્યારે બધા લોકો ભેગા મળીને પ્રયાસ કરે છે ત્યારે તેને અદ્ભુત પરિણામ જોવા મળે છે. ઈંટો જ્યારે સંગઠિત થાય છે ત્યારે ઇમારત બની જાય છે. આજે માનવ જાતને આ જ રીતે સંગઠિત કરવાની જરૂર છે. પરમ પૂજ્ય ગુરુદેવના એ શબ્દોથી ફક્ત પેલા અધિકારીના મનનું જ નહીં પરંતુ બધા પરિજનોના મનનું પણ સમાધાન થઈ જાય છે. ગુરુદેવે આગળ કહ્યું કે બેટા, આ સંગઠનને મેં પરિવારનું સ્વરૂપ આપ્યું છે જેથી એનું ઉદાહરણ લઈને સમગ્ર વિશ્વને એક પરિવાર બની શકે. બધાની અંદર આત્મીયતા તથા ઉદારતાની ભાવનાઓ જાગે અને લોકો એકબીજાને સુખી અને સંપન્ન બનાવવા માટે પોતાના સ્વાર્થ, સગવડો તથા અધિકારોનો ત્યાગ કરીને પ્રસન્નતા, સંતોષ તથા ગર્વનો અનુભવ કરે. આવી એકતાથી જ વિશ્વમાં સાચી શાંતિની સ્થાપના થશે. આજે જે સાધનો બીજાઓને નીચે દેખાડવા માટે તથા આક્રમણોથી સુરક્ષા કરવામાં ખર્ચાઈ જાય છે તેમને ઉપયોગ આગામી સમયમાં બધાની સમૃદ્ધિ, ઉન્નતિ અને શાંતિ માટે કરી શકે.
જય ગુરુદેવ.